ગુડ મોર્નિંગ હું પટિયાર પદ્માબા ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બે મારી નોટબુક કલોળ અગાઉ આપણે પાઠ ચાર મારી નોટબુકમાં પુરાવેલ આજે પાઠ પાંચ મારે તો બસ રમવું જ છે ગીત ગાવાની મજા તો બાળમિત્રો અહીંયા આપણે એક ગીત સાંભળીશું ગોળદાણી કે પાણી ગોડ ગોડ દણી કે પાણી કુટણ સુજી પાણી

હું તરસ્યો કાગડો તો જોઈએ વાર્તા કાગડો પાણી શોધવા આમ તેમ ફરતો હતો એવામાં તેણે એક કુંજો જોયો કાગડા એ કુંજામાં ચાંચ બોળી પણ ચાંચ પાણીને અડકી નહીં કુંજામાં પાણી થોડું હતું કાગડો વિચારમાં પડી ગયો પણ તે નિરાશ ન થયો તેણે આસપાસ નજર દોડાવી નીચે થોડા કાંકરા પડ્યા હતા કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા અને પછી એક પછી એક કુંજામાં નાખવા લાગ્યો કુંજાનો પાણી ઉપર આવ્યું પછી કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું પાણી પીધા પછી કાગડો કા કા કરતો ઉડી ગયો બાર દોસ્તો તરસ્યા કાગડાને તેની ચતુરાઈથી પાણી પીવા મળી ગયું છે ને ખુશી વાત તો ચાલો બધા સાથે મળીને ગાઈએ ઊંડું પાણી કુંજામાં ઊંચે લેવા કાજ કાંકરા નાખી કાગે પાણી પીધું આજ બાળ દોસ્તો તરસ્યો કાગડો વાર્તા પરથી આપણને શીખવા મળે છે કોઈ મુશ્કેલી આવે તો કદી નિરાશ થવું નહીં મુશ્કેલી દૂર કરવાનો ઉપાય વિચારવો

નીચેના વાક્યોમાં વાક્ય ચકાસીને સાચા કે ખોટાની નિશાની કરો પેલો એક તરસ્યો કાગડો દૂધ શોધવા આમ તેમ ફરતો હતો સાચું કે ખોટું તો વિધાન કેવું આવશે ખોટું પછી બીજું કાગડાને ભૂખ લાગી હતી તો વિધાન કેવું આવશે ખોટું પછી ત્રીજું કાગડો નિરાશ થયો નહીં તો વિધાન કેવું આવશે સાચું પછી ચોથું કાગડાએ એક તળાવ જોયું વિધાન કેવું આવશે ખોટું પછી પાંચમું અંતમાં કાગડાએ ચાંચ બોડીને ધરાઈને પાણી પીધું વિધાન કેવું આવશે સાચું પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પાસે સાચું કરો પેલું કુંજામાં શું હતું પાણી ઘાસ કાકરા કે પાંદડા તો કુંજામાં શું હતું પાણી તો તેમાં સાચું કરવાનું બીજું કાગડાએ શું વીણીને કુંજામાં નાખ્યું પાંદડા ફળો કાકરા કે તો કાગડાએ કાકરા વીણીને કુંજામાં નાખ્યા તો તેમાં સાચું કરવાનું પ્રશ્ન ત્રણ વાર્તા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન પેલો કાગડાની ચાંચ કુંજામાં પાણીને કેમ અટકી નહીં તો જવાબ કુંજામાં પાણી ઓછું હતું તેથી ચાંચ કુંજામાં પાણીને નહીં પછી બીજું કુંજાનું પાણી સાતથી ઉપર આવ્યું તો જવાબ કાગડાએ કુંજામાં કાકરા વીણીને નાખ્યા તેથી પાણી ઉપર આવ્યું પછી ત્રીજું કાગડો હોશિયાર કહેવાય કે નહીં તો જવાબ હા કાગડો હોશિયાર કહેવાય ચર્ચા નીચેના પ્રશ્નોની ચર્ચા કરો પેલું જો ન મળ્યા હોત તો તે કેવી રીતે પાણી પીવત બીજું પાણી કેવી રીતે પીવાય ત્રીજું કાગડાની જગ્યાએ ચકલી હોત તો પાણી કેવી રીતે પીવત આ પ્રશ્નોની ચર્ચા તમારે મમ્મી પપ્પા સાથે કરવાની પ્રશ્ન ચાર કોશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને વાર્તા પૂરી કરો કાંસ ઊંડી ચાંચ કુંજો કાગડો તરસ પાણી કાકરા ઊંચે પીધો તો અહીંયા આપેલા કાંસના શબ્દનો ઉપયોગ કરી વાર્તા પૂરી કરવાની એક હતો ખાલી જગ્યા તો એક હતો કાગડો તેને ખૂબ તરસ લાગી હતી તે પાણી શોધતો હતો એટલામાં તેણે એક કુંજો જોયો કાગડાએ કુંજામાં ચાંચ બોળી પણ પાણીને અડકી નહીં કાગડાએ નીચેથી કાકરા વીણ્યા એક પછી એક કુંજામાં નાખ્યા કુંજાનું પાણી ઊંચે આવ્યું કાગડાએ પાણી પીધું અને કા કા કરતો ઉડી ગયો પ્રવૃત્તિ કાગડો બનીને આ વાર્તા તમારા મિત્રને કહો પ્રશ્ન પાંચ નીચેના વાક્યો સરખા કરીને વાંચો અને સાચી રીતે લખો વીણ્યા નીચેથી કાગળાએ પથ્થર તો કાગળાએ નીચેથી પથ્થર વીણ્યા બીજું કાકરા કાગડાએ નાખ્યા તો એનું વાક્ય બનશે કાગડા કુંજામાં કાકરા નાખ્યા ચાંચ બોડી ચોથું ઉપર કુંજામાં પાણી આવ્યું તો અહીંયા વાક્ય બનશે કુંજામાં પાણી ઉપર આવ્યું પાંચમું કા કા કરતો ઉડી ગયો કાગડો તો અહીંયા વાક્ય બનશે કાગડો કા કા કરતો ઉડી ગયો છઠ્ઠું પીધું પાણી ધરાઈને તો અહીંયા વાક્ય બનશે ધરાઈ ધરાઈને પાણી પીધું સાતમું તરસ્યો હતો કાગડો પાણીની શોધમાં ઉડતો તો અહીંયા વાક્ય બનશે તરસ્યો કાગડો પાણીની શોધમાં ઉડતો હતો નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠો અને લખો તો અહીંયા વાક્ય આપ્યા છે તેને ક્રમમાં ગોઠવવાના છે તો પેલું વાક્ય કયું આવશે કાગડાને તરસ લાગી પછી બીજું કાગડા એ એક કુંજો જોયો પછી ત્રીજું કુંજામાં પાણી ઓછું હતું પછી ચોથું કાગડા એ કુંજામાં કાકરા નાખ્યા પછી પાંચમું વાક્ય આવશે કુંજામાં પાણી ઉપર આવ્યું પછી છઠ્ઠું કાગડાએ પાણી પીધું અને સાતમું વાક્ય આવશે કાગડો કા કા કરતો ઉડી ગયો ગીત ગાવાની મજા શિક્ષકની મદદથી પાઠ્યપુસ્તકમાં આપેલું ગીત આડા પાટા ગીલી દંડા ગાવ ગીત આપણને શું કહે છે વાંચો બાળક આટા પાટા ગીલી દંદો અને સંતા કુકડી રમવા જઈ રહ્યો છે બાળક તેની બહેનને પોતાની સાથે રમવા આવવાનું કહે છે તેઓ ટુકડી બનાવીને રમે છે નીલમ એવું વિચારે છે કે લંગડીમાં તે બધાને પકડી શકે આથી બાળકોએ આજે તેને હફાવા ફાવવાનું નક્કી કર્યું છે એક પગે લંગડી રમવાનું ન ફાવે તો બાળકો ઝાડ પર ચડીને રમવાની રમત એટલે કે આંબલી પીપળી રમશે ચક્કલ ચક્કા ચલાણીમાં દાવ આપનારને પહેલે ઘેર ધાણી કહી બીજે મોકલવામાં આવે છે બાળકો રમતા રમતા થાકશે નહીં બહુ જ પરસેવો થતાં તેઓ તળાવ કાંઠે જઈ તળાવમાં ધુમકા મારશે બાળક પોતાની નાની બહેન ને ચિંતા ન કરવાનું ગીત અને અન્ય શબ્દોને ઉદાહરણમાં આપ્યા પ્રમાણે લખો ઉદાહરણ નીલમ તો નીલમ ફિલ્મ તો ફિલ્મ રમત તો રમત ગિલ્લી તો ગીલી ગમત તો

ભૂમિકા તો ભૂમિકા બટાટા તો બટાટા જલેબી તો જલેબી નીલા નીલા તો 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 જયેશ જયેશ ડબ્બો ડબ્બો પ્રશ્ન ત્રણ ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો અને લખો અમે ગોધરા ગયા તો અમે ગોધરા ગયા પછી બાબુભાઈએ બકરી પાડી તો બાબુભાઈએ બકરી પાડી તમે પાટણ જોયું તો તમે પાટણ જોયું એ તો કેવી અજબ જેવી વાત છે બિલાડી છે અમે બગીચામાં ખૂબ મજા કરી અમે બગીચામાં ખૂબ મજા કરી ફતેસિંહ ફાટક બંધ કર્યું ફતે ફાટક બંધ કર્યું તમે નદી સર જોયું તો તમે નદી જોયું પછી આગળ ચોથું નીચેના વાક્યો વાંચો અને તેમાં શબ્દો નીચે લીટી દોરો તેમજ તે શબ્દો ફરીથી લખો કાગડો તરસ્યો હતો તો અહીંયા તરસ્યો કાગડા એ યુક્તિ કરી તો અહીંયા જોડાક્ષર વાળો શબ્દ યુક્તિ ફૂલ ફૂલકુંવરનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો તો અહીંયા ફટાક અને ફૂટ્યો ભાવનગર નો ભવ્ય ભટ્ટ લાડવા કરે ચટ તો અહીંયા ભવ્ય ભટ્ટ અને સફાચટ જગ્ગુ જૂઠું બોલ્યો એટલે પપ્પુ એ તેની કીટા કરી તો અહિયાં જગ્ગુ જૂઠું બોલ્યો પપ્પુ અને કીટ્ટા ક્રિષ્પા પાસે સો રૂપિયા માગ્યા તો અહીંયા પપ્પા અને માગ્યા સાતમું દાદી દરરોજ કૃષ્ણ મંદિર જાય છે તે શ્રી કૃષ્ણના ભક્ત છે તો અહીંયા કૃષ્ણ મંદિર અને ભક્ત ગુજરાત આપણું રાજ્ય છે તો અહીંયા રાજ્ય કલ્પેશ પટેલ ધનાડધ્ય માણસ છે તો અહીંયા કલ્પેશ અને ધના દઢ્ય દીપ્તી એરોપ્લેન માં પ્રવાસ કરે છે તો અહીંયા દીપ્તિ અને એરોપ્લેન ગીત ગાવાની મજા પાઠ્યપુસ્તકમાં અમે રે રેતીમાં બેર ગીત શિક્ષક ની મદદથી ગાવ તો અહિયાં આપણે એક ગીત જોઈશું रंग बेर रमद अम्मी भाई बेन सोने घमत अम्मी भाई बैन सोने घमत अम्मी रेती मारंगेर रमदाता अम्मी रेती बेर रमता अम्मी भाई बेन सोने घमता

Oh, you okay. અમે ચાંદા ચાંદનીમાં ફરતા તા અમે ચાંદાની ચાંદનીમાં ફરતા મજા આવીને બાળ દોસ્તો ગીત માં હવે આગળ નીચેની પંક્તિમાં અમે રેતી માં રંગભેર ગીતના આધારે ખોટો વિકલ્પ છે કે પંક્તિ ફરીથી લખો તો અહીંયા આપણે ખોટો વિકલ્પ ચેકવાનો અને ફરીથી વાંચવાની અમે રેતીમાં તો અહીંયા પાણી આપણે ચેકો મારવાનો પછી અમે ભાઈ બહેન સૌને ગમતા હતા તો અહીંયા કોઈને ચેકો મારવાનો આ જ રીતે ખોટા શબ્દ પર તમારે અહીંયા ચેકો મારવાનો પછી આગળ ગીત પરથી માગ્યા મુજબ ઉત્તર લખો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પાસે સાચું કરો ભાઈ બહેન ક્યાં રમતા હતા તો રેતીમાં બાગ બગીચે ચાંદનીમાં કે નદી તળાવે તો અહીંયા જવાબ આવશે રેતીમાં તો તેમાં સાચું કરવાનું બીજું ભાઈ બહેન માટીના શું કરતા હતા તો અહીંયા ભાઈ બહેન માટીના શું કરતા હતા બગીચે ખાલી જગ્યા હતા રમતા ફરતા ભમતા કે રડતા તો ભાઈ બહેન બાગ બગીચે રમતા હતા તો રમતામાં સાચું કરવાનું ચોથું ભાઈ બહેન આનંદે ખાલી જગ્યા હતા તો ભાઈ બહેન આનંદે નાચતા હતા તો નાચતામાં સાચું કરવાનું પછી આગળ ખાલી જગ્યા પૂરો પેલું અમે ખાલી જગ્યા સૌને ગમતા તો જવાબ આવશે ભાઈ બહેન પછી બીજું અમે ચાંદાની ખાલી જગ્યામાં રમતા તો જવાબ આવશે ચાંદાની ચાંદનીમાં રમતા હતા પછી ત્રીજું અમે નદી તળાવે ખાલી જગ્યા હતા તો જવાબ આવશે ફરતા પછી ચોથું ભાઈ બહેન ટમટમતા તાર લ્યા ખાલી જગ્યા હતા તો જવાબ આવશે ગણતા પાંચમું ભાઈ બહેન ફૂલડા ખાલી જગ્યા હતા તો સૂંઘતા હતા પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના જવાબ આપો પેલો ખીલેલા ફૂલડા કોણ સૂંઘતું હતું તો જવાબ ફૂલડા ભાઈ બહેન હતા બીજું તારલિયા કેવા છે તો ઝીણા ટમટમતા તારલિયા છે પછી ત્રીજું પાણી દેખીને ભાઈ બહેન શું કરતા હતા તો જવાબ પાણી દેખીને ભાઈ બહેન તરવા પડતા હતા પ્રશ્ન ચાર નીચેની પંક્તિઓમાં સાચી પંક્તિ સામે સાચું અને ખોટી સામે ખોટું કરો પેલું અમે ફૂલડા તોડતા હતા તો વિધાન કેવું આવશે ખોટું બીજું અમે તારા તોડતા હતા તો વિધાન કેવું આવશે ખોટું પછી ત્રીજું અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા તો વિધાન કેવું આવશે સાચું પછી ચોથું અમે માટીના ઘર બનાવતા હતા તો વિધાન કેવું આવશે ખોટું પછી અહીંયા અમે અમે ફૂલડા ફૂલડા તોડતા હતા હતા તો સામે શું છે માટે તેમાં સાચું પછી અમે તારા ગણતા હતા તો તેમાં સાચું અમે તારાની ચાંદનીમાં રમતા હતા તો વિધાન ખોટું અમે માટીના ડુંગરા બનાવતા હતા તો વિધાન સાચું દરિયા કિનારો બાર દોસ્તો તમે દરિયા કિનારો જોયો હશે દરિયા કિનારે રમવાની ખૂબ મજા આવે દરિયા કિનારાનું વાતાવરણ ખૂબ સુંદર હોય છે આપેલું દરિયા કિનારાનું ચિત્ર જુઓ અને વાક્યો અને બંધ બેસતા ચિત્રને એક સરખા નંબર આપો તો અહીંયા અલગ અલગ નંબર આપવાના છે બંધ બેસતા છોકરો અને છોકરીઓ ફૂટબોલ રમે છે ઘર બનાવે છે પછી ચોથો નંબર કૃતિ આકૃતિ સૃષ્ટિ અને તૃષા ફરફડી ફેરવે છે પછી પાંચમો નંબર દરિયામાં ઘણું પાણી છે પછી છઠ્ઠો નંબર દૂર એક ઓળી છે અને સાતમો પક્ષીઓ ઉડી રહ્યા છે જુદા જુદા ફૂલોનો પરિચય રંગબેરંગી ફૂલો ધરતી પરની શોભા છે બાળકોને ફૂલો ગમે છે આપણે ફૂલો જુઓ તેમના નામ વાંચો અને ઓળખો તો અહીંયા અલગ અલગ ફૂલના ચિત્ર આપેલા છે તે જોવાના અને તેના નામ વાંચવાના પહેલું ચિત્ર કમળ પછી ગુલાબ ગલગોટો સૂરજમુખી જાસૂદ બ્લુબેલ ફૂલો વિશે જાણો કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે સૂરજમુખીનું મો સૂરજ તરફ જ રહે છે ગુલાબ ગુલાબી લાલ સફેદ પીળા વગેરે રંગમાં જોવા મળે છે રાત રાણીનું ફૂલ રાત્રે ખીલે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો તમે કયા કયા ફૂલો જોયા છે તો જવાબમાં આવશે મેં બાગમાં બગીચામાં તેમજ મારા ઘરે

લખવાનું પછી ચોથું તમને ફૂલ ને જોયા વગર ઓળખી શકો તો જવાબમાં ફૂલ ને જોયા વગર તેની સુગંધ દ્વારા ઓળખી શકીએ ફૂલો આપણને શું શું કામમાં આવે છે તો જવાબમાં લખવાનું ફૂલો હાર બનાવવા ભગવાનને ચડાવવા ઘર શણગારવા વગેરે કામમાં આવે છે ચાલો રમીએ વિવિધ રમતો દડાને હવામાં ઉછાળીને ઝીલો આ રમતમાં તમે દડો હવામાં ઉછાળીને ઝીલો અને રમો તમે સળંગ કેટલી વાર દડાને હવામાં ઉછાળીને ઝીલી શકો છો તે ગણો દડો ઝીલાય નહીં અને નીચે પડી જાય તો આઉટ થઈ જવાય પછી બીજાનો વારો આવે આમ આ રમત આગળ ચાલે ચર્ચા આ રમતના આધારે આપેલા પ્રશ્નોના ચર્ચા કરો તો અહીંયા આપેલી રમતના આધારે તમારે તમારા મમ્મી પપ્પા સાથે આ પ્રશ્નોની ચર્ચા કરવાની આ રમત રમવામાં શું ન ખબર પડી શું મજા આવી આ રમતથી આપણને કયો ગુણ કેળવાય છે પછી બીજી રમત લખટીઓ વાસણમાં નાખો પછી આખી પંખી બોલે બીજી વ્યક્તિ ડાબા ડબી બોલે પહેલી વ્યક્તિ પૂછે આટ આટલા આટલા માંથી એક વંદો બતાવો બીજી વ્યક્તિ જો વંદો શોધી કાઢે તો અંકી પંકી બોલીને પૂછે આવી રીતે પણ તમારા મમ્મી પપ્પા સાથે કરવાની પછી આગળ સરદ ને સંતા કુકડી રમવી ખૂબ ગમે છે તેને સંતા કુકડી વિશે લખ્યું છે તે પ્રમાણે તમને ગમતી રમત વિશે ખાલી જગ્યામાં પૂરો અહિયાં શરદે તેને ગમતી રમત વિશે લખ્યું છે મારું નામ શરદ છે મને સંતા ખૂબ કુકડી ખૂબ જ ગમે છે અમે છ ભાઈબંધો આ રમત રમીએ છીએ જેનો દાવ આવે બીજાને શોધે બધા શોધી કાઢે તો પહેલો શોધાયેલો હોય તે તાવ લે આ જ રીતે અહીંયા તમારે ખાલી જગ્યામાં તમને ગમતી રમત વિશે જાતે લખવાનું છે પછી આગળ નીચે આપેલ રમતની સૂચનાઓને યોગ્ય ચિત્ર સાથે જોડો મિત્રના ખંભે હાથ મૂકીને સાથે દોડો હાથ હલાવ્યા વગર દોડો દેડકાની જેમ દોડો લંગડી લઈને દોડો તો આ ચિત્રો સાથે તમારે જોડવાનું છે આગળ ચિત્રમાં દર્શાવેલ ક્રમ તેને લાગુ પડતી સૂચનામાં લખો પગમાં કોથળો પહેરીને દોડો તો એ બીજો ક્રમ આપવાનો મોમાં ચમચીમાં લીંબુ રાખી લીંબુ સાથે દોડો તો તેને ચોથો ક્રમ ઉલટા પગે લાંબી ભાડ એક હાથ અને બે બે પગ વડે દોડો તો તેને ક્રમ મિત્રોના પાસ પાસેના પગ બાંધીને દોડો તો તેને ત્રીજો ક્રમ ઘરમાં રમાતી રમતો ઘરની બહાર રમાતી રમતો પેલા ઘરમાં રમાતી રમતો તો ઘરમાં બેસીને કે ઘરમાં રહીને રમી શકાય તે રમતોને ઘરમાં રમાતી રમતો કહે છે તો અહીંયા કેરમ ચેસ લૂડો સાપ સીડી વગેરે આ સિવાય પાચીકા કોડી કચુકા દાવ અડકો દડકો વગેરે ઘરમાં રમાતી દેશી રમતો છે હવે ઘરની બહાર રમાતી રમતો આવી રમતો રમવા માટે મેદાનની જરૂર પડે છે તેને ઘરમાં રહીને રમાતી નથી તેથી તેને ઘરની બહાર રમાતી રમતો કહે છે આઉટડોર ગેમ્સ ઘરમાં રમાતી રમતોને હવે આગળ તો અહીંયા વોલીબોલ ખો ખો હોકી ક્રિકેટ બાસ્કેટબોલ ફૂટબોલ વગેરે દેશી રમતો સંતા કુકડી સંતોકડીઓ ગિલ્લી દંડો ચોર પોલીસ પકડદાવ આંધળો પટ્ટો ભમરડા લગસિયા ખૂંચામણી લખટીઓ વગેરે દેશી રમતો છે સંતા કુકડી ભમરો લખોટી ગીલી દંડો તમે જાણો છો ચેસ ભારત દેશમાં શોધાયેલ રમત છે હોકી આપણા દેશની રાષ્ટ્રીય રમત છે ક્રિકેટ આપણા દેશની સૌથી લોકપ્રિય રમત ગણાય છે કબડ્ડીની રમતમાં રમત રમવા કોઈ વસ્તુઓની જરૂર પડતી નથી બે દેશો વચ્ચે રમત રમાય ત્યારે બંને દેશોમાં રાષ્ટ્રીય ગીત ગાન થાય છે આપણા દેશનું રાષ્ટ્રીય ગીત છે તેમાં તેના રવિન્દ્રનાથ ટાગોર છે નીચે કેટલીક રમતોના ચિત્રો આપેલા છે તે રમતને ઓળખી તેનું નામ લખો અહીંયા કાઉસમાં અલગ અલગ નામ આપેલા છે ક્રિકેટ લંગડી ખોખો ભમરડો લખોટી કબડ્ડી તો અહીંયા આપણે રમતોના નામ આપવાના છે તો અહીંયા પેલું ચિત્ર કઈ રમતનું છે બીજું ચિત્ર ક્રિકેટનું ત્રીજું ભમરડો ચોથું ખોખો પાંચમું લખોટીઓ અને છઠ્ઠું લંગડી ચાલો ચકાસીએ આપેલ પંક્તિઓ વાંચો અને ફરીથી લગો ધાણી પાણી તો અહીંયા જોઈ જોઈને લખવાની છે નીચેના પ્રશ્નોના જવાબ લખો પેલું તરશ્યો કાગડો વાર્તામાં આપણને શું શીખવા મળે છે તો જવાબ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે કાર્ય ગમે તેટલું અઘરું હોય તો પણ પ્રયત્ન કરવાથી તેમાં સફળતા જરૂર મળે છે માટે આપણે પ્રયાસ જરૂર કરવો જોઈએ પછી બીજું ઘરમાં રમાતી રમતોના નામ લખો તો અહીંયા જવાબ આવશે સાપ સીડી ચેસ કેરમ વગેરે પછી આગળ ઘરની બહાર રમાતી રમતોના નામ લખો તો અહીંયા કબડ્ડી ખોખો ક્રિકેટ પકડદા ફૂટબોલ વગેરે અહિયાં ઘરમાં રમાતી રમતોને ઇન્ડોર ગેમ્સ કહેવાય છે જ્યારે ઘરની બહાર રમાતી રમતોને ઘરની બહાર રમાતી રમતોને આઉટડોર ગેમ્સ કહેવાય છે પછી આગળ પ્રશ્ન કોઈ પણ પાંચ ફૂલોના નામ લખો તો અહીંયા મેં પાંચ ફૂલોના નામ લખેલા છે ગુલાબ મોગરો ચંપો જાસૂથ ગલગોટો પાંચમો દરિયા કિનારા વિશે બે વાક્યો લખો તો અહીંયા બે વાક્ય લખેલા છે દરિયામાં ઘણું પાણી હોય છે અને બીજું વાક્ય દરિયા કિનારે અહીંયા મેં એક સૂચના લખેલી છે ચિઠ્ઠીમાં જુદી જુદી સૂચનાઓ લખે તે ગમે છે પછી આગળ તમને ગમતી કોઈ એક રમત વિશે બે ત્રણ વાક્ય લખો મને પકડદાવ રમવો ગમે છે અમે ભાઈ બંધ છીએ અમે ભેગા મળીને રમીએ છીએ વાક્યો સરખા ફરીથી લખો ક્રિકેટ રમવું મને ગમે છે કાગડો પાણીની શોધમાં ઉડતો હતો ખુલ્લા મેદાનમાં રમવા જવું જોઈએ પછી ચાર ઉદાહરણ પ્રમાણે શબ્દ લખો

સાતોડિયું ગીલી દંડો વગેરે દેશી રમતો છે તો વિધાન કેવું આવશે સાચું ઘરમાં રમાતી રમત છે તો વિધાન કેવું આવશે ખોટું ધોળ પકડ એ મેદાનમાં રમાતી રમત છે તો વિધાન કેવું આવશે સાચું તો આ જ રીતે બાળ દોસ્તો મારી નોટબુક સારા અને સુંદર અક્ષરે વ્યવસ્થિત લખવાની છે મેં કહ્યા મુજબ તમારે સારા અને સુંદર અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે તો બાર તમને આ વિડીયોમાં મજા આવી હશે આભાર